સ્ટાર ન્યૂઝ 7 માં આપનું સ્વાગત છે. તો નજર કરીએ આજની હેલ્થ ટિપ્સ પર. કોરોનાથી બચવા માટે જો તમે પણ ખૂબ ઉકાળો પીધો હોય તો આ મલ્ટીવિટામિન ખાધા છે તો આપના આ માટે સમાચાર ખૂબ જ મહત્વના છે. તમારી આદતથી કોરોનાથી બચાવ્યા છે કે નહીં એ તો ખબર નહીં, પણ હવે બીજી બીમારીઓને ચોક્કસ આમંત્રણ આપશો. દિલ્હીની હોસ્પિટલમાં હવે કોરોનાના દર્દીઓની સંખ્યા તો ઓછી થઈ ગઈ છે, પણ જરૂરિયાતથી વધારે ઉકાળો પીવાના કારણે પાઇલ્સની બીમારીથી સારવાર માટેના દર્દીઓની સંખ્યા ખૂબ વધી ગઈ છે. ઉકાળો જ નહીં, મલ્ટીવિટામિનને પણ કેટલાય લોકોની તબિયત બગાડી છે. તમે વિચાર્યું જ હશે કે વિટામિન સી આપણને કોરોના વાયરસથી દૂર રાખે છે, વિટામિન ડી આપણને મજબૂત પ્રતિરક્ષા આપશે, અને ઉકાળો ચોક્કસપણે ગળામાં આ ખતરનાક વાયરસને મારી નાખશે. પરંતુ શું તમે એ જાણો છો કે આ ડરથી ઘણા લોકો મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે? એવું પણ જોવા મળ્યું છે કે વિટામિન ડી અથવા વિટામિન સી નું વધુ પડતું સેવન લોકોને કબજિયાતના દર્દી બનાવી રહ્યું છે. સર્જન ડોક્ટર કહે છે કે કોરોના વાયરસથી સ્વસ્થ થયા પછી સમયસર તમારા શરીરમાં થતા નાના ફેરફારો પણ નોંધો. અત્યાર સુધીમાં લોકો કોરોના પછી હૃદયરોગના સૌથી વધુ જોખમનો સામનો કરી રહ્યા છે, તેથી હવે લોકો હાર્ટ ચેકઅપ માટે હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે. પરંતુ ડેકોક્શન અને મલ્ટીવિટામિન્સના વધુ પડતા વપરાશના વધતા જોખમથી લોકો અજાણ છે. પહેલા 45 વર્ષની વય પછી નિયમિત આરોગ્ય તપાસ કરાવવાની સલાહ આપવામાં આવતી હતી, પરંતુ હવે ડોક્ટરો 30 વર્ષથી વધુ ઉંમરના લોકોને ફક્ત આરોગ્ય તપાસનું સૂચન કરે છે. આવા લોકો જેમની જીવનશૈલી ખરાબ હોય છે, એટલે કે તેઓ વધુ જંક ફૂડ ખાય છે, કસરત કરતા નથી અને તેમનું કામ બેસવાનું છે, આવા લોકોએ સમયસર તેનું ચેકઅપ કરાવવું જોઈએ. આ સિવાય જો કુટુંબના કોઈએ ક્યારેય હૃદયરોગ થયો હોય તો માતા અથવા પિતા બંનેને ડાયાબિટીસ હોય છે તો 30 વર્ષની વય તેની તપાસ કરાવવી સારી છે. સામાન્ય રીતે લોકો બેઝિક હેલ્થ ચેકઅપ કરાવી શકે છે. કોરોના પછી થતા રોગોને હવે બીજો રોગ એટલે કે કોવિડ-19 પછીની ગણવામાં આવે છે. શ્વાસ લેવામાં તકલીફ અને થાક એ પોસ્ટ કોવિડની સૌથી સામાન્ય સમસ્યા છે. ભારતમાં 30-40% લોકો કોરોનામાંથી સ્વસ્થ થયા પછી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પરંતુ વોટ્સએપ, યુનિવર્સિટી અને સોશિયલ મીડિયાના જ્ઞાનનો વધુ પડતો ઉપયોગ હવે લોકોને આડઅસર આપવાનું શરૂ કરી દીધું છે. ડોક્ટર કહે છે કે મલ્ટીવિટામિનનું સેવન સતત ન કરવું જોઈએ. વપરાશના 3-6 મહિના પછી ઓછામાં ઓછા 3 મહિનાનો વિરામ કરવો જોઈએ. જો આનાથી વધુની જરૂર હોય તો પહેલા તમારા ડોક્ટરની સલાહ લો અને ચેકઅપ લીધા વગર તમારા પોતાના ડોક્ટર ન બનો.